नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नु वीडियो लेक्चर ની અંદર સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ધોરણ 9 ના ઇંગ્લિશ ના ગ્રામર ના એક નવા ટોપિક ની, જેનું નામ છે નાઉન. તો નાઉન એટલે શું મિત્રો? પહેલા પ્રશ્ન થાય કે નાઉન એટલે શું? તો નાઉન એટલે નામ, નાઉન એટલે નામ. હવે નામ કે અલગ અલગ વ્યક્તિના નામ પણ હોય, કોઈ સ્થળનું નામ પણ હોય અને વસ્તુનું નામ પણ હોય, બરાબર. નાઉન અલગ અલગ હોય, પર્સન, પ્લેસ અને થિંગ, વસ્તુ, વ્યક્તિ અને સ્થળ, આ ત્રણેય નામ હોય છે, બરાબર. તો એ નામની અંદરનો પ્રકાર હોય મિત્રો, બરાબર, એની આપણે ચર્ચા કરીશું. બેઝિક જોઈએ તો નામ, નાઉન એટલે નામ, બરાબર, વ્યક્તિ, વસ્તી, વસ્તુ, વ્યક્તિ અને સ્થળ એનું નામ, બરાબર. તો નામ એટલે નામ, અને એનું પહેલું હોય પ્રોપર નામ. પહેલો પ્રકાર નામનો કયો? પ્રોપર નામ, એટલે કે સંજ્ઞાવાચક નામ. પ્રોપર નામ એટલે સંજ્ઞાવાચક નામ. કોમન નામ, જાતિવાચક નામ. કોમન નામ એટલે જાતિવાચક નામ. અને પછી આવે છે જેન્ડર નામ, જેન્ડર નામ, બરાબર. હવે જે આપણું કોમન નામ હતું એની અંદર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નામ, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ ની અંદર એટલે ગણી શકાય તેવા, કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા, બરાબર. અને અનકાઉન્ટેબલ એટલે ના ગણી શકાય તેવા, બરાબર. ગણી શકાય તેવા અને ના ગણી શકાય તેવા આપણે પછી ડિટેલમાં વાત કરીએ. કાઉન્ટેબલ ની અંદર આવે છે કોમન, જે સામાન્ય, બરાબર, આ જ કોમન, જે સામાન્ય નામ હોય. અને કલેક્ટિવ એટલે કે સમૂહવાચક નામ, બરાબર. કોમન એટલે જાતિવાચક, સામાન્ય, બરાબર. અને કલેક્ટિવ એટલે સમૂહવાચક નામ. અનકાઉન્ટેબલ, કાઉન્ટેબલ ની અંદર બે પ્રકાર, મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ, બરાબર, દ્રવ્યવાચક અને ભાવવાચક, બરાબર. જેન્ડર નામ ની અંદર જાતિવાચક નામની અંદર મસ્ક્યુલાઇન, ફિમાઇન અને ન્યુટર, બરાબર. મસ્ક્યુલાઇન, ફેમિનાઇન અને ન્યુટર, બરાબર. મસ્ક્યુલાઇન એટલે નર જાતિ, પુરુષવાચક. ફિમેનાઇન એટલે જારી જાતિ, બરાબર, સ્ત્રીવાચક. અને ન્યુટર એટલે નંદ્યાકર, નિર્જીવ, બરાબર મિત્રો. તો નામસ્તા આ અલગ અલગ પ્રકાર છે, બરાબર. આ કોઠો તમે પોચ કરીને લખી દો વિદ્યાર્થી મિત્રો. હવે એક એક કરીને આપણે દરેકની સમજણ મેળવીશું કે નામ જેવો પર્સન, પ્લેસ ઓર થિંગ વિશે છે. નામ એટલે કે વસ્તુ, સ્થળ અને વ્યક્તિને નામ કહે છે, પર્સન. તો દરેક વ્યક્તિ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કે આ વર્લ્ડની અંદર કોઈ પણ વસ્તુ હશે એને ચોક્કસ નામ તો આપેલું છે. નામ વગરની કોઈ વસ્તુ હશે નહીં, દરેકને એક ચોક્કસ નામ આપેલું હશે. તો પર્સન, વ્યક્તિઓના નામ આપણે જાણીએ કે રમેશ, રાજેશ, જયેશ, નરેશ, આ બધા નામી, વ્યક્તિઓના નામી, બરાબર. તો પર્સન એટલે વ્યક્તિ, વ્યક્તિઓના નામ, બરાબર. એક્ઝામ્પલ આપ્યું કે રાજેશ, રાજેશ આ એક વ્યક્તિનું નામ. નીતા, સંગીતા, જયા, બરાબર, આ બધા પર્સન એટલે કે વ્યક્તિના નામ છે. પ્લેસ એટલે કે સ્થળના નામ, સ્થળના નામ પણ છે. તમારા ગામનું નામ હશે, બરાબર, કોઈ સિટીનું નામ હોય, બરાબર, કોઈ બીજા સ્થળનું નામ હોય ફરવા લાયક, બરાબર. દાખલે પાલનપુર, વડગામ, લાલાવાડા, મેરવાડા, બરાબર, સ્થળના નામ છે, બરાબર. પાલનપુર, લાલાવાડા, મેરવાડા, બરાબર, જગાણા, આ બધા શું છે? પ્લેસ, સ્થળના નામ. પછી થિંગ, વસ્તુ, વસ્તુ તમે લઈને બેઠા છો, બરાબર, મોબાઈલ, બરાબર, તમારી બુક, તમારી નોટબુક, ટેબલ, ચેર, આ બધું શું છે? વસ્તુઓના નામ. ચેર, ટેબલ, બુક, બરાબર, ઘણા બધા નામ આવે,
तो शू कहे अपने पर्सन प्लेस और थिंग वी कैन से नाउ व्यक्ति स्थल वस्तु ने नाम कहीए छे व्यक्ति स्थल अने वस्तु अने नाम कहेवाय छे अने केवा केवा नाम होय तो पर्सन एटले के व्यक्ति नु नाम राजेश जयेश महेश नीता सुनीता गीता ए बधी अने प्लेस स्थल नु नाम जेमा पालनपुर जगाणा मेवाड़ा अमदावाद बरोडा बराबर थी वस्तु नु नाम चेयर टेबल बुक बराबर जाति ने लागू पड़त हो बराबर एवं नाम तो क्लास ऑफ ए पर्सन प्लेस ऑर थिंग क्लास ऑफ ए पर्सन प्लेस और थिंग व्यक्ति पछी प्लेस स्थल व्यक्ति स्थल अने वस्तु नो क्लास दर्शावतो होय बराबर एनी प्रॉपर जाति दर्शावतो होय दाखला तरीके बॉय तमे सामे बेठो छो बराबर तो बॉय तो बॉय एटले छोकराओ ज बराबर एक क्लास होय अने हुं कहो एम कहूं के भाई बधा बॉयज ઉભા થઈ જાય બરાબર કે છોકરાઓ ઉભા થઈ જાય તો છોકરાઓ જ ઉભા થશે છોકરીઓ ઉભી થશે ના બરાબર અને એમ કહો કે બધી છોકરીઓ ઉભી થઈ જાય તો શું છોકરાઓ ઉભા થશે ના બરાબર વિદ્યાર્થીઓ ઉભા થઈ જાય તો બધા ઉભા થશે બરાબર તો આ વિદ્યાર્થીઓ તો બધા લાગુ પડે છે કોમન છે બધા શું છે કોમન બરાબર સ્ટુડન્ટ બધાને શું લાગે છે સ્ટુડન્ટ બરાબર બધાને કોમન જે છોકરી હોય તો સ્ટુડન્ટ અને છોકરો હશે તો પણ સ્ટુડન્ટ જ કહેવાશે બરાબર બોય બરાબર બોયની અંદર સંજય હોય રાહુલ હોય કે પછી બીજું કોઈ નામ હોય જયેશ હોય તો પણ એ બોયની અંદર તો આવશે ને બોય બધાને લાગુ પડશે ભલે એનું પ્રોપર નામ હશે ચોક્કસ નામ હશે પરંતુ આ જે બોય છે ये बदे लागू परसे मित्रों बराबर पची बात करे गर्ल तो नीता होए सीता होए गीता होए तो बबीता होए परंतु गर्ल कैसो बराबर तो ये बदी छोकरियों ने गर्ल लागू परसे लेके आने के बाद कॉमन नाम जे बधाने लागू पड़तु होय मेन बराबर बधाने लागू पड़से वुमेन बधाने लागू पड़से मोबाइल બધાને લાગુ પડશે ભલે મોબાઈલ સેમસંગ નો હોય વિવો નો હોય કે એમઆઈ નો હોય કે પછી મોટોરોલા નો હોય મોબાઈલ તો મોબાઈલ જ કહેવાશે બરાબર એટલે અલગ અલગ એના પ્રકાર હોય શકે છે પરંતુ બધાના ઉપર એક સિંગલ નેમ લાગુ પડે એને કોમન નામ કહેવાય સ્ટુડન્ટ બધાને લાગુ પડ્યું ગર્લ ગર્લ બરાબર છોકરીઓના નામ મેં સમજાવ્યા અલગ અલગ હોય નીતા બબીતા રંગીતા બધા હોય પરંતુ બધી કહેવાય શું છોકરીઓ ગર્લ બરાબર બોય ભલે નામ અલગ અલગ રહ્યા જયેશ ભયેશ રમેશ બધા નામ અલગ અલગ રહ્યા બરાબર પરંતુ બધાને કહેવાશે શું બોય બોયઝ બરાબર તો બોય આ જે નામ છે એ બધાને લાગુ પડે છે મિત્રો એટલે એ કોમન નામ ગણાય બધાની અંદર શું ગણાય કોમન નામ બરાબર તો વ્યક્તિઓના કોમન નામ હોય પ્લેસ સ્થળના કોમન નામ સિટી સહયોગ અને સિટી પાલનપુર હોય વડગામમાં હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય સિટી ઘણી બધી હોય પ્લોટ્સ હોય પણ એને સિટી તો કહી શકે કોમન નામ બરાબર બધાને લાગુ પડશે બરાબર કોમન નામ ગણાશે ટેબલ 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 ઘણા પ્રકારના ફર્નિચર કંપનીઓ આપણે કેટલી જોઈએ વુડલેન્ડ ની વુડ અમુક અલગ અલગ કંપનીઓ હોય છે પરંતુ ટેબલ તો ટેબલ કેવું હશે ભલે અલગ અલગ કંપનીઓનું ટેબલ ફેન ફેન ઘણા બધા આવે બરાબર ખેતાના પછી બજાજના બરાબર ઓરિએન્ટલના બરાબર અલગ અલગ કંપનીઓના ફેન આવે પરંતુ ફેન તો ફેન કેવા હશે ભલે ઓરિએન્ટલનો જ રહ્યો ભલે ખેતાનનો જ રહ્યો ભલે બજાજનો જ હોય
ફેન તો ફેન જ કહેવાશે પણ બાકી જાતિને લાગુ પડશે બરાબર તો કોમન નામ એટલે કે બધાને લાગુ પડતું હોય આખી જાતિને લાગુ પડતું હોય એ દર્શાવવા માટે આ કોમન નામનો ઉપયોગ થાય છે મિત્રો બરાબર પછી વાત કરીએ કલેક્ટિવ નામ કલેક્ટિવ નામ શું કહે છે ગ્રુપ ઓફ ક્રિએટર્સ ટોળું ગ્રુપ એટલે ટોળું સાલો ટોળું ગ્રુપ ઓફ ક્રિએટર પ્લેસીસ થિંગ બરાબર તો ગ્રુપ ઓફ ક્રિએટર પ્રાણીઓનું ટોળું પછી શહેરોનું હોય કે વસ્તુનું ટોળું જે ટોળું હોય એ ટોળાને દર્શાવવા માટે કલેક્ટિવ નામનો ઉપયોગ થાય છે એટલે પીપલ 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 એટલે લોકો એક વ્યક્તિ ઉભો હોય મિત્રો અને આપણે કહીએ છીએ ટોળું ઉભું છે એક વ્યક્તિને ટોળું કહેવાય ના બરાબર એક બે કે તેનાથી વધારે હોય એક બે થી વધારે તો આપણે કહી શકીએ કે આ ટોળું ઉભું પીપલ પીપલ એટલે લોકો નામ એક છે પીપલ બરાબર પણ એનો મિનિંગ શું થાય લોકો હવે લોકો હોય શું હોય ટોળું બરાબર એક ટોળું ક્રાઉડ બરાબર એટલે કે પીપલ એ શું છે કલેક્ટિવ નામ જેની અંદર સમૂહવાચક નામ આવે પીપલ લોક લોકો આપણે કહીએ છીએ પીપલ લોકો હોવા છે તો લોકો હોવા હોય તો એક વ્યક્તિ ઉભો હોય હું કહું વિદ્યાર્થીઓ બેઠા છે બરાબર તો શું એક વિદ્યાર્થી બેઠો હશે બરાબર તો નામની અંદર જ ખબર પડી જાય નામ બોલવાથી કે અહીંયા ટોળું હશે ટીમ ટીમ ક્રિકેટની ટીમ રમત ટીમ રમતી હોય બરાબર ક્રિકેટ રમાતી હોય તો ટીમની અંદર આપણે કહીએ ટીમ રમી રહી છે તો શું એક ખેલાડી રમતો હશે એકલો સચિન એકલો ક્રિકેટ રમતો હશે ના તો ઘણા બધા ખેલાડીઓ હોય બરાબર ટીમ એટલે ખબર પડી જાય ઘણા બધા ખેલાડીઓનું ટોળું ઘણા બધા ખેલાડીઓનું ટોળું અને આ ટોળા માટે કયો શબ્દ વાપર્યો ટીમ ટીમ એટલે કે ટોળું બરાબર ખેલાડીઓનું ટોળું એટલે કે આ કેવું નામ છે કલેક્ટિવ નામ બરાબર સમજો પડી આની અંદર પછી વાત કરીએ ક્રાઉડ લોકોનું ટોળું ક્રાઉડ એટલે પણ લોકોનું ટોળું બરાબર એટલે કે લોકોના ટોળા માટે ક્રાઉડ શબ્દ વપરાય છે તેઓ પણ બોલવાથી ખબર પડી જાય કે આની અંદર ઘણા બધા લોકો હશે બરાબર આર્મી આર્મી હવે આર્મી એમ કહે કે એક સૈનિક હોય ને આવા આર્મી કહીશું આપણે ના એક સૈનિકને આર્મી કહેવાય નહીં આર્મી એટલે કે ઘણા બધા સૈનિકોનો ટોળું બરાબર જેની અંદર આર્મીની અંદર હવાઈ દળો પણ હોય નૌકાદળ પણ હોય ને ભૂમિદળ પણ હોય અને એની અંદર પણ ઘણા બધા સૈનિકો હોય બરાબર અલગ અલગ એમના ઇન્ફેન્ટ્રી હોય બરાબર તો આ ટોળું જે હોય એ ટોળાનો જેમાં સમાવેશ કરવામાં આવે છે શબ્દ બોલવાથી જ ખબર પડી જાય કે આની અંદર ટોળું હશે બરાબર ઘણા બધા લોકો હશે અંદર ઇન્વોલ્વ તો એ દર્શાવવા માટે કલેક્ટિવ નામનો ઉપયોગ થાય છે આવા ઘણા બધા શબ્દો વપરાય છે અહીંયા આપણે થોડા ઘણા શબ્દો વાપરીએ પીપલ ટીમ ક્રાઉડ આર્મી બધા આ શું દર્શાવે છે લોકોનું ટોળું દર્શાવે છે મિત્રો બરાબર તો કલેક્ટિવ નામ શા માટે વપરાય તો તમે જોયું હશે ટોળું દર્શાવવા માટે વપરાય બરાબર પછી જોઈએ મટીરિયલ નામ મટીરિયલ એટલે કે જથ્થો જથ્થાવાચક નામ મટીરિયલ નામ એટલે જથ્થાવાચક નામ બરાબર આ મટીરિયલની અંદર આપણે જોઈ દીધું આ મટીરિયલ નામ તરીકે તો મટીરિયલ નામ ડિનોટ ધ નેમ ઓફ મટીરિયલ મટીરિયલ નામ શું દર્શાવે છે મટીરિયલનું નામ બરાબર તો મટીરિયલ કેવો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ આની અંદર મટીરિયલ નામની અંદર બે પ્રકાર આવશે એક આવશે કાઉન્ટેબલ બરાબર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ આ કાઉન્ટેબલ કને કહી શકશું કને ગણી શકશું તો જુઓ મારી પાસે આ પેન છે બરાબર માર્કર પેન આ માર્કર પેનને ગણી શકાશે હા આવી 10-15 નું માર્કર પેન અહીંયા મૂકી દઈશ અને કહીશ કે તમે ગણો બરાબર અને કાઉન્ટ કરો તમે કાઉન્ટ કરી શકશો બરાબર પરંતુ અનકાઉન્ટેબલ કેટલાક નામ એવા હોય જેને ગણી ના શકાય બરાબર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ
અગર ન કરી શકાય તેવું અનકાઉન્ટેબલ એટલે ગુજરાતીમાં પણ લખી દેજો કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા અને અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવા બરાબર અનકાઉન્ટેબલ ની અંદર શું હશે પેન બરાબર પેન ગણી શકશો ટેબલ ચેર ફેન મોબાઈલ બરાબર આ બધું તમે ગણી શકશો પરંતુ કેટલાક પદાર્થો હોય બરાબર જેને ગણી શકાતા નથી ઓઇલ ઓઇલ ગણી શકે વોટર વોટર ગણી શકે ના બરાબર હા યાદ રાખજો મિત્રો ઓઇલ ના ગણી શકાય ઓઇલ ના પેકેટ હોય તો ગણી શકે વોટર ના ગણી શકાય પણ વોટર ની બોટલ હોય પાણી ની બોટલ હોય તો એ ના ગણી શકાય આ ધ્યાનમાં રાખવા જેવું છે પાણી ના ગણી શકાય પાણીની બોટલો કે પાઉચ ગણી શકાય ઓઇલ ના ગણી શકાય પણ ઓઇલના ઓઇલની બોટલ હોય કે પાઉચ હોય એને ગણી શકાય બરાબર વીટ બરાબર ગણવા બેસતા નહીં ના ગણી શકાય શુગર ગણી ના શકાય પરંતુ શુગર હોય વીટ હોય બરાબર એના પેકેટ હોય તો તમે ગણી શકશો ફ્લર ગણી શકાતો નથી બરાબર ના ગણી શકાય પણ ફ્લરનું પેકેટ હોય તો ગણી શકાય લગભગ ધ્યાન રાખવાની બાબત એ છે કે કાઉન્ટેબલ ની અંદર પેન બરાબર એ બધા ગણી શકાય છે અહીંયા અનકાઉન્ટેબલ ની અંદર ઓઇલ બરાબર વોટર આ ગણી શકાતું નથી મિત્રો બરાબર પરંતુ અહીંયા અનકાઉન્ટેબલ ની અંદર પેકેટ હોય પેકેટ સાડા પેકેટ ઓઇલનું પેકેટ હોય પાણીનું પાઉચ હોય બરાબર કે બોટલ હોય તો એને ગણી શકાય છે આ ધ્યાનમાં રાખજો તો મટીરિયલ લાવ જેની અંદર ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા આ બે પ્રકારના નામ આવતા હતા મિત્રો બરાબર ગોલ્ડ બરાબર સ્ટોન બરાબર આ પણ મટીરિયલ લાવ ની અંદર આવશે મિત્રો બીજું આવે એબ્સ્ટ્રેક્ટ નામ વી કાન સી એબ્સ્ટ્રેક્ટ નામ એટલે વી કાન સી ટચ હિયર સ્મેલ ઓર ટેસ્ટ બરાબર સંવેદનાવાચક એટલે સંવેદનાવાચક સંવેદનાઓને રજૂ કરતું હોય એવું ના બરાબર હવે સંવેદનાઓ શું કહે વિકાનસી એને જોઈ શકતા નથી ટચ સ્પર્શ કરી શકતા નથી હિયર સાંભળી શકતા નથી સ્મેલ સૂંઘી શકતા નથી કે ટેસ્ટ કે સ્વાદ એનો મહેસૂસ કરી શકતા નથી આ બધા કહેવા છે એક્સટેન્શન બરાબર તો કયા કયા હોય શોર દુઃખ શું તમે મહેસૂસ એને શું તમે ટચ કરી શકશો જોઈ શકશો બરાબર સ્મેલ કરી શકશો કે ટેસ્ટ કરી શકશો કે દુઃખ કેવું હોય હા મહેસૂસ કરી શકે કે આ દુઃખી છે બરાબર લાભ મહેસૂસ કરી શકાય બરાબર લવ મહેસૂસ કરી શકાય હેટ મહેસૂસ કરી શકાય પરંતુ એને દેખી શકાતું કે અટકી શકાતું કે સાંભળી શકાતું નથી એટલે કે લવ હેટ શોરો બરાબર આ જે સંવેદના અનુભવી શકતા હોય એ બધા નામનો ઉપયોગ આની અંદર થશે એટલે કે આ બધા જે નામ છે લવ હેટ શોરો દયા બરાબર આ બધું જે હોય છે ગુસ્સો એને આપણે દેખી શકતા નથી અટકી શકતા નથી કે જોઈ શકતા નથી મિત્રો એટલે એને એબ્સ્ટ્રેક્ટ નામ કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીશું મસ્ક્યુલાઇન બરાબર જેન્ડર નામ ની અંદર જે આપણું જેન્ડર નામ હતું એની અંદર ત્રણ પ્રકારના મસ્ક્યુલાઇન ફિમેલ ફિમેનાઇન અને ન્યુટર તો મસ્ક્યુલાઇન કોને કહેવાશે મસ્ક્યુલાઇન એટલે નર જાતિ પુરુષવાચક નામ એમ પણ કહી શકાય એ ડિનોટ્સ અ મેલ એ પુરુષને ભરેલું છે એટલે પુરુષવાચક નામ કેવું દાખલે તરીકે બોય બોય પુરુષવાચક નામ કહેવાશે બરાબર મેન પુરુષવાચક નામ છે બરાબર તો પુરુષવાચક નામ એટલે કે બોય મેન એટલે કે પુરુષનો ઉલ્લેખ કરતો હોય બરાબર નર જાતિનો ઉલ્લેખ કરતો હોય એ દર્શાવવા માટે આ મસ્ક્યુલાઇન નામનો ઉપયોગ થાય
छे मित्रों पछी फीमेलाइन फेमेलाइन नाइन नो उपयोग इट डिनोट्स अ फीमेल बड़ा स्त्रीवाचक नाम पर कही सकता है स्त्री नो उल्लेख करता हुआ स्त्रीवाचक नाम नो उल्लेख करता हुआ लेटर है गर्ल गर्ल बराबर वुमेन बराबर आ बधु स्त्रीवाचक नाम छे बराबर अहीं पीकॉक होय अहीं हेन होय पीहेन होय बराबर तो ए पण मस्कुलाइन फीमेल दर्शावे छे न्यूटर न्यूटर इज डिनोट्स न्यूटर लगा नन्याता जात न्यूटर એટલે નન્યાતા નિર્જીવ બરાબર થર્ડ પર્સન નો ઉલ્લેખ કરતું હોય એ દર્શાવવા ન્યૂટન નો ઉપયોગ થાય છે મિત્રો દાખલા તરીકે ટેબલ ટેબલ ચેર આ બધું ન્યૂટન ની અંદર આવે છે બધા નિર્જીવ ન્યૂટન ની અંદર આવશે મિત્રો બરાબર તો આપણે આ જોયું નાઉન અને એના પ્રકારો જોયા જેમાં પહેલું હતું નાઉન कॉमन नाउन कलेक्टिव नाउन मटेरियल नाउन एब्स्ट्रैक्ट नाउन बराबर मटेरियल नाउन ना बे प्रकार था काउंटेबल और एक तो अने अनकाउंटेबल काउंटेबल गणी सके केवा जेने आपने गणतरी कर सके काउंट कर सके ये बता काउंटेबल नाउन के अंदर आसे अने अनकाउंटेबल के ना गणी सके केवा ऑयल वाटर बराबर गणी सके तो नहीं तो ये अनकाउंटेबल नाउन के अंदर आसे પછી આવે છે જેન્ડર જેન્ડર ની અંદર ત્રણ પ્રકાર મસ્ક્યુલાઇન ફિમેલાઇન અને ન્યુટર જેની અંદર મસ્ક્યુલાઇન એટલે કે નર માટે બરાબર પુરુષવાચક નામ અને ફિમેલાઇન એટલે કે સ્ત્રીવાચક નારી જાતિ માટે અને ન્યુટર એટલે થર્ડ પર્સન બરાબર નિર્જીવ જેની અંદર ટેબલ અને ચેર નો ઉપયોગ થાય છે મિત્રો બરાબર તો મિત્રો તમને આ લેક્ચર કેવું લાગ્યું તમે જરૂર કહેજો બરાબર તૈયારી કરતા રહેજો બરાબર વાંચતા રહેજો સાંભળતા રહેજો અને જાતે બુકમાંથી પણ તમે મહેનત કરતા રહેજો મિત્રો તો ફરી મળીશું ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હોમ